નમસ્કાર, દરેક ગુજરાતમાં આપનું સ્વાગત છે. આઠ પાસ, બુદ્ધિનો છાંટો નહીં, છતાં ભાજપ સરકારમાં ગૃહમંત્રી બની શકો છો. દર્શક મિત્રો, આ શબ્દો છે કોંગ્રેસના ફાયર બ્રાન્ડ ગણાતા નેતા જિગ્નેશ મેવાણીના. તમને થતું હશે કે રાજ્યના ગૃહમંત્રીને લઈને મેવાણી કેમ લાલ થયા, કેમ આવા શબ્દોનો પ્રયોગ કર્યો, એવું શું થયું? તો આપને જણાવી દઈએ કે આ મેવાણીનો હર્ષ સંઘવીની ટિપ્પણી પરનો છે જવાબ. એકચ્યુઅલી વાત એમ છે દર્શક મિત્રો કે સાહેબને ખુશ કરવામાં કેટલીક વખત કર્મચારીઓ એવું કંઈક કરી દેતા હોય છે, એવું કંઈક કરી બેસતા હોય છે કે જાહેરમાં ટીકાને પાત્ર થઈ જતા હોય છે. આવું જ કંઈક તાજેતરમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે થયું. હાલમાં જ અદાણી ગ્રુપ પર હિન્ડનબર્ગનો રિપોર્ટ આવ્યા બાદ રાહુલ ગાંધી દ્વારા આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. જોકે તે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2014 પહેલાંની કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહાર કરીને તેનો આડકતરો જવાબ તો આપી દીધો હતો. જે શબ્દો પછી ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર એવી ટિપ્પણી કરી હતી કે 3000 કિલોમીટર ચાલવાથી દાઢી વધે બુદ્ધિ નહીં. અપમાનજનક આ શબ્દોથી જિગ્નેશ મેવાણી થયા આકરા. જી હા દર્શક મિત્રો, કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીએ બુદ્ધિનો છાંટો નથી તેવી વાત સાથે કડક શબ્દોમાં જવાબ આપી દીધો. હર્ષ સંઘવીએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર આપને જણાવી દે કે એમ લખ્યું હતું, હવે એક વાત કન્ફર્મ છે, જો તમે 3000 કિલોમીટરની પદયાત્રા કરો તો પણ માત્ર દાઢી વધે છે, બુદ્ધિ નહીં. જોકે હર્ષ સંઘવીની આ વાતને લઈને તેમની ઘણી ટીકા પણ યુઝર્સે કરી. કેટલાક યુઝર્સે એમ લખ્યું કે પેપર ફોર સરકારના ઓવર બુદ્ધિશાળી મંત્રીઓ માટે અમારી દુઆ છે, ભગવાન તમારા જેવા અહંકારીને સદબુદ્ધિ આપે. યુથ કોંગ્રેસ ગુજરાતે એમ લખ્યું કે રાહુલ ગાંધીની દાઢી પર વાત કરનાર લોકો પેપર ફૂટવાના કૌભાંડ યુવાનોના ભવિષ્ય જોખમમાં મૂકવા અને ભ્રષ્ટાચાર પર એક વાત તો કરો. દર્શક મિત્રો, જિગ્નેશ મેવાણીની વાત કરીએ તો આ મામલામાં જિગ્નેશ મેવાણીએ આવી જ ભાષાનો પ્રયોગ કરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આપ્યો વળતો જવાબ. જી હા, હર્ષ સંઘવીના ટ્વીટને ટાંકીને જિગ્નેશ મેવાણીએ લખ્યું કે હવે એક વાત કન્ફર્મ છે, જો તમે 8 ચોપડી ભણ્યા હોય અને બુદ્ધિનો છાંટો ન હોય તો પણ ભાજપની સરકારમાં ગૃહમંત્રી બની શકો છો. જો કે દર્શક મિત્રો, આ વાતમાં પણ કેટલાક યુઝર્સે પોતાની વાત મૂકી હતી, પ્રતિક્રિયા આપી હતી. એક યુઝર લખે છે કે તમે ગમે તેટલા ભણેલા હોવ પણ મૂર્ખ લોકોની સાથે તમારી બેઠક હોય તો તમે પણ મૂર્ખ જ કહેવાય. તો અન્ય એક યુઝર એમ કમેન્ટ કરી રહ્યા છે કે રાજકારણ એ માણસના બુદ્ધિ પ્રમાણે હોદ્દો મળે, જેમ જે અમિતભાઈને વિપક્ષના નેતા બનાવ્યા, ઓછા ભણેલા છે તો પણ તેમનામાં બુદ્ધિ વધારે હશે અને તમે સૌથી વધારે ભણ્યા છો પણ ગણ્યા નથી, એટલે હજી ઠનઠન છો. અન્ય એક યુઝર લખે છે કે કોંગ્રેસની સરકારમાં તો કેમ જાણે ગ્રેજ્યુએટ જ ગૃહમંત્રી બન્યા હોય, ગજબ હો બાકી. તો દર્શક મિત્રો, જે રીતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું, શું કહેશો આપ હર્ષ સંઘવીના ટ્વીટ પર? સાથે જ ગૃહ રાજ્યમંત્રીના ટ્વીટનો જે રીતે જવાબ આપ્યો છે જિગ્નેશ મેવાણીએ, તે અંગે તમારી પ્રતિક્રિયા જરૂરથી જણાવજો. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.